नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन YouTube चैनल मां आप सौनु फरी एकवार हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 14 अवयवीकरण, जेने आपणे इंग्लिश मां फैक्टराइजेशन कहीए छे। तो विद्यार्थी मित्रों, आगळना सेशन मां आपणे शुं भण्या हता, याद छे तमने? यस, આગળના સેશનમાં આપણે એટલે કે પાર્ટ 8 માં આપણે સ્વાધ્યાય 14.3 જે હતું એ પૂર્ણ કર્યું હતું, રાઈટ? કયું? સ્વાધ્યાય 14.3, બરાબર? તો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 14.4 ના દાખલા નંબર 1 એટલે કે નીચેના ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલા ગાણિતિક સ્વરૂપો આપેલા છે, વિધાનો આપેલા છે, બરાબર? એમાંથી આપણે ભૂલ શોધવાની છે અને એને સુધારવાની છે। તો સૌપ્રથમ આપણે જે 4x - 5 = 4x - 5, તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ભૂલ શું દેખાય છે? તો જો ભૂલ છે, ભૂલ શું છે કયો? તો ભૂલ આમાં એવી છે કે 4 - -5 બરાબર, અને અહીંયા શું આપ્યું છે? તો કે 4 - -5 છે અહીંયા, અને બરાબર શું થાય અહીંયા? -20 થાય, પણ આપણને શું આપ્યા છે? 4x - 5 આપ્યા છે। તો 4 * 1 એટલે 4x, તો 4 નો ગુણાકાર -5 સાથે કરો એટલે 20 આવે, પણ એની જગ્યાએ જો 4 * 1 આ બરાબર છે પણ પછી 4 નો ગુણાકાર -5 સાથે કરો તો અહીંયા 20 આવવા જોઈએ, તો એ ખોટું છે, બરાબર છે? તો હવે સાચું વિધાન શું આવે? તો કે સાચું વિધાન -5 = 4x - 5 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્લસ હશે તો 4 + 4 = 20 એટલે માઇનસ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિધાન સાચું વિધાન પણ આપણે લખી દીધું। હવે બીજું છે x + 3x + 2 = 3x² 2, તો અહીંયા આપણે જોઈએ જો x નો ગુણાકાર 3x સાથે કરો તો શું આવે? 3x² એટલે આ સાચું છે। ત્યારબાદ x નો ગુણાકાર 2 સાથે કરો તો શું જવાબ આવે? 2x આવે, પણ અહીંયા આપણને શું આપ્યું છે? 3x² + 2। તો ભૂલ શું છે? પહેલા તો આપણે ભૂલ લખવાની, તો ભૂલ શું છે કે x * 2 = શું થવા જોઈએ? આ x નો ગુણાકાર જ્યારે 2 સાથે કરો તો 2x આવવા જોઈએ, તો અહીંયા લખવાનું x * 2 = 2x થાય। હવે સાચું શું છે? તો x નો ગુણાકાર 3x + 2 સાથે કરો x * 3x એટલે શું થાય? 3x² + x નો ગુણાકાર 2 સાથે એટલે અહીંયા શું આવે? 2x। તો વિદ્યાર્થી મિત્રો આ આપણું સાચું વિધાન થાય, બરાબર? અને ભૂલ વિધાનમાં શું હતી કે અહીંયા 2x આવવા જોઈએ, ક્યાં? તો કે અહીંયા, એની જગ્યાએ અહીંયા શું આપ્યા છે? 2 આપ્યા છે, તો એ ભૂલ છે। ખ્યાલ આવ્યો તમને? ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે ત્રીજું છે 2x + 3y = 5xy। હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 2x + 3y છે, બરાબર? એવું આપ્યું હોત કે 5 * x - y, તો આ 5xy રાઈટ, પણ અહીંયા તો 2x + 3y છે જેનું કંઈ થાય જ નહીં, તો કે 2x અને 3y નો સરવાળો એનો એ જ રહે, બરાબર? ભૂલ શું છે? તો કે 2x અને 3y નો સરવાળો, કારણ કે બંનેમાં ચલ અલગ અલગ છે, એનો એ જ રહે, એનો એ જ રહે, 2x + 3y બસ એ જ રહે। કદાચ 2x + x હોત, દાખલા તરીકે આવી રીતે આપ્યું હોય કે 2x + x બરાબર તો આ 3x થાય, એવી જ રીતે 2y + 3y આવ્યું હોય તો 2 ને 3 5 અને બંને y થાય એટલે 5 હોય,
પણ બંને ચલ અલગ હોય તો સરવાળો સરવાળો કરવામાં આવે ત્યારે એનો જવાબ કેવો આવે તો કે એનો એજ આવે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે સરવાળો એનો એજ રહે રાઈટ એટલે બીજાતીય પદોનો સરવાળો ન થાય બરાબર બીજાતીય પદો પદોનો સરવાળો ન થાય આ બંને અલગ અલગ પદ છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે ત્રીજું છે એ ત્રીજું આપણને જવાબ મળી ગયો તો સાચું વિધાન શું આવે તો સાચું વિધાન લખીએ બંને બાજુ સેમ જ રહેશે કે 2x + 3y બરાબર 2x + 3y એટલે સરવાળો એનો એ જ જવાબ આવે હવે અહીંયા તમે જોઈ શકો છો કે x + 2x + 3x તો જો અહીંયા x ને એનો કરી દીધા આપણે 1 સમજીએ 1x + 2x + 3x એટલે આ કેટલા x થયા 6x પણ બરાબર ની આ બધું આપણે કેટલા આપ્યા છે 5x આપ્યા છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ભૂલ શું છે ભૂલ બરાબર છે તો ભૂલમાં આપણે લખીશું કે x + 2x + 3x નો સરવાળો મે હમણાં તમને કહ્યું એ મુજબ આની આગળ કઈ રીતે 1 + 2 + 3 / x બરાબર શું આવે તો કે 6x આવે બરાબર શું આવવું જોઈએ 6x પણ અહીંયા કેટલું આપ્યું છે 5x બરાબર તો સાચું વિધાન શું થાય સાચું વિધાન બરાબર x + 2x + 3x બરાબર 6x ઇઝ ઇટ ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો છે 5y + 2y + y એટલે 5y + 2y એટલે 7y 7y + 1y એટલે 8y 8y - 7y એટલે 1y વધે પણ અહીંયા તો જવાબ શું આપે છે શૂન્ય તો ભૂલ શું થાય તો આપણે ભૂલ લખીએ ભૂલ 5y + 2y + y - 7y બરાબર આનું શું કરીશું કે આપણે પેલા સંખ્યા છે એનો સરવાળો કરો 5 + 2 એટલે 7 7 + 1 એટલે 8 બરાબર 8 - 7 / y તો 8 માંથી 7 જેટલી 1 તો અહીંયા y વધે બરાબર તો સાચું વિધાન આપણે લખીએ વિધાન 5y + 2y + y - 7y બરાબર 1y બરાબર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ 5 પોઇન્ટ્સ છે અહીં પૂર્ણ થયા હું 2 સેકન્ડ આપું છું તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે 6 7 અને 8 નું કરીએ રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો અહીં 6 આપ્યું છે કે 3x + 2x + 5x નો સ્ક્વેર તો અહીંયા જુઓ તો સરવાળો કરી આપણે આ બંને પદોનો તો સરવાળો શું આવે 5x આવે સ્ક્વેર આવે ના તો ભૂલ શું છે ભૂલ શું છે ચલો તો કે ભૂલ 3x + 2x નું સાદું રૂપ હવે 7 નું છે તમે જુઓ 2x નો વર્ગ + 4 / 2x + 7 બરાબર 2x નો વર્ગ + 8x + 7 હવે તમે જુઓ તો અહીંયા 2x નો વર્ગ થાય + 4 / 8x + 7 તો વિદ્યાર્થી મિત્રો આ 7 નું જે છે બરાબર છે એમાં શું થશે કયો તો ચલો વિચારો
તો અહીંયા 2x નો વર્ગ છે અને આ કૌંસ બહાર વર્ગ આપ્યો છે એટલે આ તો શું થઈ જાય આ વર્ગ છે એ 2 ને પણ લાગે એટલે 4x નો વર્ગ થાય પણ અહીંયા આપણે કેટલા જોઈએ છે 2x નો વર્ગ અહીંયા કેટલા આપ્યા છે 2x નો વર્ગ અહીંયા કેટલા આવવા જોઈએ 4x નો વર્ગ રાઈટ તો આપણે ભૂલમાં જોઈએ ભૂલ શું છે ભૂલ કે આપેલી છે યસ તો કે 2x નો કૌંસ બહાર વર્ગ છે એટલે એનો મતલબ શું થાય 2x ગુણ્યા 2x બરાબર 4x નો વર્ગ બરાબર 4x નો વર્ગ થાય તો હવે વિદ્યાર્થી મિત્રો સાચું વિધાન આપણે લખીએ સાચું વિધાન શું આવશે તો કે 2x નો વર્ગ છે કૌંસ બહાર વત્તા 4 કૌંસમાં 2x વત્તા 7 તો બરાબર 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ વત્તા 4 નો 8 8x વત્તા 7 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ થયો ફાઇનલ જવાબ ત્યારબાદ 8 નું છે 2x નો વર્ગ વત્તા 5x બરાબર 2x નો વર્ગ વત્તા 5x અહીંયા શું આવે 4x વત્તા 5x બરાબર 9x રાઈટ તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં ભૂલ શું છે આગળ હતી એ જ પ્રમાણે ભૂલ અહીંયા 4x છે 4x નો વર્ગ આવવો જોઈએ ભૂલ બરાબર તો કે 2x નો કૌંસ બહાર વર્ગ એટલે શું કહેવાય 2x ગુણ્યા 2x એટલે અહીંયા થાય 4x નો વર્ગ શું થાય 4x નો વર્ગ થાય બરાબર તો અહીંયા લખીશું વર્ગ થાય રાઈટ હવે સાચું વિધાન શું છે આઠમાં નું ચલો બોલો તો સાચું વિધાન બરાબર કે 2x નો કૌંસ બહાર વર્ગ છે વત્તા 5x છે તો અહીંયા શું આવશે 4x નો વર્ગ વત્તા 5x આ જવાબ આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણે નાની નાની ભૂલ જે થતી હોય છે આપણાથી એ ભૂલ આમાં કેવી રીતે થાય છે ને સાચી કઈ રીતે હોય એ મેં તમને આ સમજાવ્યું બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો આઠે આઠ જે વિધાનો છે એમાં ભૂલ ક્યાં છે બરાબર એ ભૂલ શોધીને એનો સુધારો કેવી રીતે કરવો વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો આવી જ ભૂલ ક્યાંક આપણે એક્ઝામમાં કરતા હોઈએ છીએ હું 2 સેકન્ડ આપું છું અને સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું એ મુજબ હવે આપણે નવમું જોઈશું કે નવમાં શું આપ્યું છે તો કે 3x વત્તા 2 એનો કૌંસ બહાર વર્ગ રાઈટ 3x વત્તા 2 એનો કૌંસ બહાર વર્ગ બરાબર 3x વત્તા 6x વત્તા 4 તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ભૂલ શું છે તો જોઈએ 3x બરાબર છે બ્લેક પેનનો યુઝ કરીએ કે અહીંયા આપેલું છે 3x વત્તા 2 એનો કૌંસ બહાર વર્ગ એટલે એનો મતલબ શું થાય તો કે 3x નો કૌંસ બહાર વર્ગ વત્તા 2 ગુણ્યા 3x બીજા કૌંસમાં 2 વત્તા 2 નો વર્ગ આનો જવાબ શું આવે 3 નો વર્ગ શું થાય 9x એનો કૌંસ બહાર વર્ગ વત્તા વિદર છોદુ 12x વત્તા 4 બરાબર આ આવવું જોઈએ તો ભૂલ ક્યાં થઈ છે તો કે અહીંયા અને અહીંયા રાઈટ તો ત્યાં શું આવવું જોઈએ 9x નો વર્ગ 3x ની જગ્યાએ શું આવવું જોઈએ 9x નો વર્ગ અને 12x 6x ની જગ્યાએ 12x વત્તા 4 તો સાચું વિધાન શું થાય સાચું વિધાન આ રીતે કે 3x વત્તા 2 એનો કૌંસ બહાર વર્ગ બરાબર 9x નો વર્ગ વત્તા 12x વત્તા 4 એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 10 નું છે તમે જોઈ શકો છો x બરાબર -3 લઈએ x બરાબર -3 લઈએ તો x² + 5x + 4 એટલે કે જો x ની જગ્યાએ -3 એનો વર્ગ x નો વર્ગ એટલે -3 નો પણ વર્ગ થાય + 5 x ની જગ્યાએ -3 વત્તા 4 હવે અહીં એવું આપ્યું છે કે 9 વત્તા 2 વત્તા 4 બરાબર 15 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કઈ ભૂલ દેખાય છે યસ ક્યાં તો જો અહીંયા 5 અને કૌંસની અંદર -3 છે એટલે ગુણાકારમાં કહેવાય તો 5 માં ગુણ્યા -3 એટલે અહીંયા -15 આવવા જોઈએ
બરાબર 9 માઈનસ 15 વત્તા 4 આવવા જોઈએ રાઈટ પણ અહીંયા આપણને શું આપે છે પ્લસ 2 આપે છે તો આપણી ભૂલ શું કહેવાય છે તો કે ભૂલ ક્યાં ભૂલ થઈ છે તો કે 5 માઈનસ 3 એટલે આ આવે માઈનસ 15 શું આવે ભૂલ ક્યાં છે માઈનસ 15 આવે રાઈટ અહીંયા માઈનસ 15 થાય તો સાચું વિધાન શું છે તો લખવાનું સાચું વિધાન શું છે તો કે તો માઈનસ 3 નો વર્ગ પ્લસ માઈનસ 3 નો વર્ગ પ્લસ 5 કૌંસમાં માઈનસ 3 પ્લસ 4 હવે માઈનસ 3 નો વર્ગ એટલે 9 માઈનસ 15 વત્તા 4 તો 9 4 13 માઈનસ 15 એટલે જવાબ શું આવે માઈનસ 15 માઈનસ પ્લસ માઈનસ 15 પ્લસ 13 એટલે જવાબ આવે માઈનસ 2 राइट तो વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બી છે x² - 5x + 4 એટલે કે જો x ની જગ્યાએ આપણે માઈનસ 3 મૂકવાના તો માઈનસ 3 મૂક્યા માઈનસ 3 નો વર્ગ માઈનસ 5 માઈનસ 3 + 4 તો જો માઈનસ 3 નો વર્ગ 9 એ તો રાઈટ છે માઈનસ 3 માઈનસ 3 માઈનસ 5 * માઈનસ 3 એટલે 15 થાય પણ કેવા હોવા જોઈએ + 15 હોવા જોઈએ કેવા હોવા જોઈએ + 15 બરાબર છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો + 4 બરાબર - 2 આ જવાબ રોંગ છે એટલે આપણી ભૂલ ક્યાં છે તો કે ભૂલ - 3 નો વર્ગ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે માઈનસ ભૂલ શું છે તો કે - 5 * - 3 એટલે અહીંયા થાય + 15 થાય શું થાય + 15 હવે સાચો વિધાન શું આવે લખવાનું સાચો વિધાન બરાબર સાચો વિધાન તો કે માઈનસ 3 નો વર્ગ સોરી x બરાબર આપણે લખવાનું x બરાબર માઈનસ 3 મૂકતા માઈનસ 3 નો વર્ગ માઈનસ 5 પણ x ની જગ્યાએ માઈનસ 3 વત્તા 4 બરાબર એટલે અહીંયા જવાબ શું આવે માઈનસ 3 નો વર્ગ એટલે 9 + 9 + 15 + 4 એટલે અહીંયા 15 ને 9 કેટલા થાય 15 ને 9 24 24 ને 4 28 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા જવાબ આવે 28 ત્યારબાદ c છે કે c જે છે x² + 5x એટલે માઈનસ 3 નો વર્ગ વત્તા 5 કૌંસમાં માઈનસ 3 બરાબર માઈનસ 9 માઈનસ 15 બરાબર માઈનસ 24 શું આ સાચું છે નહીં આ ખોટું છે તો આપણે ભૂલ શું છે તો કે ભૂલ માઈનસ 3 નો વર્ગ બરાબર પ્લસ 9 થાય માઈનસ 3 નો વર્ગ શું થાય પ્લસ 9 હવે ભૂલ પ્લસ 9 થાય બરાબર તો સાચું વિધાન શું છે તો કે સાચું વિધાન બરાબર x² + 5x x ની જગ્યાએ માઈનસ 3 નો વર્ગ વત્તા 5 અહીંયા માઈનસ 3 રાઈટ તો વિદ્યાર્થી મિત્રો માઈનસ 3 નો વર્ગ એટલે + 9 હવે + 5 છે બરાબર પણ અંદર તો માઈનસ 3 છે તો + માઈનસ અને વચ્ચે અહીંયા ગુણાકારની નિશાન છે જો કોઈ સંખ્યા અંદર હોય કૌંસની અંદર અને બહાર કોઈ સંખ્યા છે તે બંનેનો ગુણાકાર થાય વચ્ચે કોઈ નિશાની ન આપે તો ગુણાકાર સમાન 5 તો ની 15 પણ કેવા 15 - 15 હવે + 9 માંથી - 15 જાય તો કેવા વધે તો કે - 6 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો સાચો વિધાન થયો સાચો જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં એટલે કે સ્વાધ્યાય 14.4 ચેપ્ટર 14 અવયવીકરણ ફેક્ટરાઇઝેશન જેના 14.4 માં આપણે 10મા દાખલાના એ બી સી કમ્પ્લીટ કર્યા સાથે સાથે એ પછીના જે દાખલા બાકી છે એ તમારે જાતે જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં જેટલા પણ મેં તમને દાખલા કરાવ્યા છે એ દરેકે દરેક દાખલા તમારે સીડબ્લ્યુ માં એકવાર તથા બે વાર રફ બુકમાં ગણવાના છે પ્રેક્ટિસ કરવાની છે સમજવાનું છે કે ક્યાં તમે ભૂલ કરો છો બરાબર
બધા જે ક્યાંક ને ક્યાંક આવી પ્લસ માઇનસ માં ભૂલ કરે જેના કારણે મિસ્ટેકો થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ એના માટે છે. તો આ સાથે આપણે લેક્ચર પૂરો કરીએ પણ સાથે સાથે આપણો ચેપ્ટર નંબર 14 પણ આ લેક્ચર સાથે પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર વારંવાર જોઈને રિપીટ કરીને સમજી વિચારીને દાખલાઓ ગણશે. તો આજનો આ લેક્ચર હું પૂર્ણ કરું છું. ધન્યવાદ.